निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहां विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा भक्तों ने जय श्री स्वामी नारायण। हरिचरित्रामृत सागर ग्रंथ पूर्वे तरंग 48मो कथानो प्रसंग चालू छे। बालप्रभु नीलकंठ नाना छे, एकला छे। एकला प्रभु ने जोईने असुरोए भगवान ने मारी नाखवा माटे तैयारी करी छे। 2000 જેટલા અસુરો એક સાથે મહારાજને મારવા માટે જે શસ્ત્ર મળ્યું, હાથમાં જે આવ્યું તે લઈ દોડ્યા છે, નીકળ્યા છે। ગામના લોકોએ રાજાને વાત કરી, રાજાએ બાલપ્રભુનો પક્ષ રાખ્યો। અસુરોને સમજાવ્યા, આ નાના બાળકે તમારું શું બગાડ્યું છે? આ નાના યોગી, એને તમારું શું એવું અહિત કર્યું છે? આટલી મોટી સંખ્યામાં તમે બધા વેર વાળવા માટે આવ્યા છો, તમારા મનમાં એમ છે જગન્નાથપુરીમાં અસુરોનો સંહાર થયો, આણે કરાવ્યો, આ પ્રભુએ તો સળી પણ હાથમાં લીધી નથી, તમારા પાપ તમારા કુકર્મોએ તમારો સંહાર કર્યો, તમારો અંદર અંદરનો કંકાસ એણે સંહાર કર્યો। તમે સમજો, અસુરોએ રાજાની સામે શસ્ત્રો ઉપાડ્યા, રાજાના સૈનિકોને મારવા લાગ્યા, રાજાએ છૂટ આપી, 2000 જેટલા અસુરોનો વધ થયો। નાના નીલકંઠ બાલપ્રભુને પ્રાર્થના કરી રાજાએ કહ્યું, આપ ભગવાન છો, આપનું તેજ આપનું તપ આપનો ત્યાગ જોઈને એમ લાગે છે કે આપ મારું કલ્યાણ કરવાને માટે પધાર્યા છો। મેં જાજી પૂજા નથી કરી, મેં વધારે જપ નથી કર્યા, મેં મોટું તપ નથી કર્યું, તો પ્રભુ બસ આપ એક મને અવસર આપો, મારી કંઈક સેવા સ્વીકારો, તમારી સેવા કરવાનો મને અવસર ચાન્સ આપો, મને એમ લાગે છે તમારી સેવા કરીશ એમાં મારું બધું આવી જશે। પ્રભુને ખૂબ પ્રેમથી લાવી મોગરાના ફૂલની માળાઓ કરી પહેરાવી, કેસર ચંદન ચર્ચ્યું, ગુલાબ જળ છાટ્યું, પ્રભુની મહાપૂજા કરી, આરતી ઉતારી, કેટલી સુંદર પ્રભુની એણે ભાવથી પૂજા કરી અને ફરી પ્રાર્થના કરી, પ્રભુ સેવા ન જાણતા હું, પૂજા ન જાણતા હું, ફિર ભી કહીં મિલોગે, બસ ઇતના હી જાણતા હું। પ્રભુ, મેં પૂજા, મેં તમારી સેવા, મેં તમારા જપ, કોઈ મોટું તપ કર્યું નથી। ત્યારે નીલકંઠ વર્ણી બોલ્યા, હે રાજન, તમે જે સેવા કરી છે ને એમાં જપ પણ આવી ગયું, એમાં તપ પણ આવી ગયું, તમે સંતોની ધર્મની અને ભગવાનની રક્ષા કરી। ઘનશ્યામ દાદા બોલ્યા ને, જે ભગવાનની અને સંતની અને ભક્તની રક્ષા કરે છે એની રક્ષા ભગવાન સંત અને ભક્ત કરે જ છે। ધર્મ એવ હતો હંતી,
ધર્મો રક્ષતિ રક્ષિતઃ, જે ધર્મની રક્ષા કરે એની રક્ષા ધર્મ પોતે કરે છે, જે ભગવાનની રક્ષા કરે એની રક્ષા ભગવાન પોતે કરે છે. તુમ્હારી રક્ષા સંત હરે અબહી કરહી તે, જિહા નહીં રક્ષા કો કરન તિહા હે તત્પર એ. તુમારી રક્ષા સંત હરે, દૈહિક સુખ હે સ્વપ્નવત, હરિપદ હે અખંડ સુખ. દૈહિક સુખ હે સ્વપ્નવત, હરિપદ હે સુખ અખંડ. કબુ ન હોવે નાસ તેહી, સો મિલહી અબ પ્રચન. કબુ ન હોવે નાસ તેહી, સો મિલહી અબ પ્રચન. નીલકંઠ વર્ણી રાજાને કહે છે, રાજા તુમ્હારી રક્ષા સંત હરે અબહી કરહી તે, જિહા નહીં રક્ષા કો કરન તિહા હે તત્પર એ. હે રાજન, તમે ભગવાનની રક્ષા કરી છે, માટે ભગવાન અને સંત તમારી રક્ષા કરશે. અને ભગવાન અને સાધુની રક્ષા કેવી છે? જ્યાં રક્ષાનો કરનાર કોઈ નથી. જિહા નહીં રક્ષા કો કરન તિહા હે તત્પર એ. જ્યાં રક્ષાનો કરનારો કોઈ નથી એ જગ્યાએ પણ ભગવાન અને સંત ઈ તો રક્ષા કરવામાં સમર્થ છે. આપણે વાત સાંભળીએ છીએ ને, વાંકાનેરના જીવરામ ભગત સમુદ્રમાં એને માથે છરા મારી અને દરિયામાં ફેંકી દે ત્યાંની રક્ષા થાય. અરે આ જૂની વાતો ક્યાં સાંભળવી? શાસ્ત્રોમાં તો આવી કરોડો કરોડો વાતો છે. અત્યારની વાત હું તો કથામાં કહું છું. આપણે એટલાન્ટિક સિટીવાળા વિનોદ ભગત અત્યારે વર્જિનિયા છે, એટલાન્ટિક સિટીમાં હતા ત્યારે અમારે સંતોને એમના ઘરે સભા કરવા જવાનું અજયભાઈ, એટલે તૈયારી ખૂબ ચાલે. થાક્યા, દવા લઈ અને સૂઈ ગયા. અડધી રાત્રે ઊંઘ ઉડી. ક્યારેય પણ જિંદગીમાં અડધી રાત્રે ઉઠીને બાની ખબર જોવાનો વિચાર પણ થયો નહોતો, તો ખબર જોવા તો ન જ ગયા હોય. અડધી રાત્રે થયું, બા શું કરતા હશે? અડધી રાત્રે બાના રૂમનો દરવાજો ખોલ્યો. એમના મધર એકલા, ફાધર તો ધામમાં ગયા છે. મધર પથારી ઉપરથી બેડ ઉપરથી નીચે પડી ગયેલા, મોઢું ફાટી ગયેલું, જીભ બહાર નીકળી ગયેલી, અરેરાટી ઉપડી. કશું વિચાર્યા વગર પહેલા 911 કોલ કર્યો. એક સાથે 5-10 ગાડી ડોક્ટરો બધા આવી ગયા. તપાસ કરી ખબર પડી સુગર એટલી બધી લો થઈ ગયેલી, એટલી બધી લો થઈ ગયેલી કે જો 2-4 મિનિટનો પણ ડિફરન્સ પડ્યો હોત, 2-4 મિનિટનો પણ ડિફરન્સ પડ્યો હોત તો બાજી હાથમાં ન રહેત. અડધી રાત્રે વિનોદભાઈને જગાડ્યા કોણે? અડધી રાત્રે વિનોદભાઈને વિચાર કોણે આપ્યો? જા બાજુના રૂમમાં બાની ખબર કાઢવા જા, કોણે વિચાર આપ્યો? બોલો. જ્યાં રક્ષા ના કરનારા કોઈ નથી ત્યાં પણ ભગવાન અને સાધુ રક્ષા કરવા પહોંચી જાય છે. જ્યાં બધાના હાથ ટૂંકા પડે છે ત્યાં પણ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. રાજા તમે તો પક્ષ રાખ્યો, અમારે ખાતર, એક ધર્મને ખાતર, એક સત્યને ખાતર, એક સાચા સંત કે ભક્તને ખાતર તમે કેટલું મોટું બલિદાન આપ્યું છે. આજે જ્યારે આપણે ગઈકાલે વાત ચાલુ હતી, અધૂરી વાત મેં રાખી હતી, અત્યારના સમયમાં નિયમ, નિશ્ચય અને પક્ષ આ ત્રણેય વસ્તુ સમજવા જેવી છે. શિકાગોમાં બાળકોની શિબિર નિયમ, નિશ્ચય અને પક્ષ ઉપર હતી. લાઈવ કથા સાંભળનારા બધા ભક્તોને મારી વિનંતી, તમારા દીકરા કે દીકરી શિબિરમાં આવ્યા હોય તો પૂછજો. મને તો મનમાં એમ થઈ જ ગયું કે આવીને આવી સેમ શિબિર આપણે રિપીટ કરવી છે મોટારી ભક્તો માટે. 4 દિવસની શિબિર, એમાં એક આખો દિવસ નિયમ માટે, આખો દિવસ નિયમની જ ચર્ચા થાય, એક દિવસ નિશ્ચય માટે, એક દિવસ પક્ષ માટે. સંતોએ, હરિભક્તોએ, બાળકોએ ડ્રામા દ્વારા, વાતો દ્વારા, ગેમ દ્વારા, ડિબેટ દ્વારા એટલી સુંદર છણાવટ જે કરી છે આ વખતે દાદા, પણ એમાં પક્ષ વિશે જે વાતો થઈ
આપણા ઋષિ સ્વામીએ બહુ સરસ પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પક્ષની વાત છે. એક માણસ પૂજા કરી કરીને મરી જાય છે, ધર્મ પાળી પાળીને તૂટી જાય છે, પણ ક્યારેક જીવનમાં મોટી ભૂલ થઈ જાય ને તો પાળેલો ધર્મ પણ એની રક્ષા નથી કરી શકતો. પિતામહ ભીષ્મ જેટલું પવિત્ર અને વિશુદ્ધ પાત્ર મહાભારતમાં કોઈ નથી. આકાશના સૂર્યના તેજને ઝાંખું કરે એટલું તેજ પિતામહ ભીષ્મ બાણની સૈયા ઉપર સૂતા ત્યારે એના ચહેરા ઉપર હતું. બ્રહ્મચારી, નિષ્ઠિત બ્રહ્મચારી, અણિશુદ્ધ પાત્ર હોવા છતાં ભૂલ એક કરી, કઈ ભૂલ કરી? કૌરવોનો પક્ષ લીધો. કોનો પક્ષ લીધો? કૌરવોનો પક્ષ લીધો. અને વિદુરજી હસ્તિનાપુરમાં હતા, એની ઉપર પણ એ જ પ્રેશર આવ્યું કે તમે રાજ્યનું ખાધું છે, રાજ્ય ઉપર આપત્તિ આવી છે. વિદુરજીને ખબર પડી આ બધા ખોટા છે. વિદુરે કહ્યું, રાજ્ય ઉપર આપત્તિ આવીનો રસ્તો કાઢીએ, લડાઈથી થોડો કોઈ રસ્તો થાય? પાંડવોને થોડી જગ્યા આપી દો, એનો હક છે. આ રાજ્યના માલિક પાંડુ રાજા. વિદુરને લાત મારી છે, જાણો છો ને. સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. મહાભારત તો ખરેખર એના અમુક પ્રસંગો તો ચિંતન કરવા જેવા છે. આમાં આવશે બહુ સરસ આગળ, જ્યારે જ્યારે પ્રસંગ આવશે ત્યારે. પણ મારે જે કહેવું છે, પિતામહ ભીષ્મ જેટલું પવિત્ર કોઈ પાત્ર નથી. પણ ભૂલ શું કરી? કૌરવોનો પક્ષ રાખ્યો તો પરિણામ એ આવ્યું કે ભીષ્મ આટલા મહાન હોવા છતાં કેવું કષ્ટ ભોગવવું પડ્યું. એની સામે વિદુરજી, એને ખબર પડી રાજ્ય છોડીને જતા રહ્યા તીર્થયાત્રા કરવા માટે. તો ઇતિહાસની અંદર ધર્મનિષ્ઠ પુરુષોમાં પહેલું સ્થાન વિદુરજીને મળ્યું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પોતાને માન્ય શાસ્ત્રોમાં વિદુર નીતિનું સ્થાન રાખ્યું. વિદુરજીએ જે નિર્ણય કર્યા છે ને ધર્મની બાબતમાં, એ યોગ્ય નિર્ણયો છે. આમ ક્યારેક ક્યારેક લાગે, તમે જુઓ, ભગવાન રામની માં થવાનું જેને બિરુદ મળ્યું, કઈ કઈ, એમ જ કહેવાય ને, માં કઈ કઈ, ભગવાનની માં થવાનું બિરુદ, મહારાજા દશરથની પ્રિય પત્ની, પણ પુત્રના મોહમાં, પુત્રના સ્વાર્થને ખાતર સત્ય એવા ભગવાન એને પક્ષ છોડી દીધો. તો પરિણામ શું આવ્યું? આખી જિંદગી ભરત એને માં કહીને નથી બોલાવતા. આખી જિંદગી ભરતે ફરીવાર કઈ કઈને માં ન કહ્યા. ભગવાન દયાળુ છે, પણ ભગવાનના સંતની કૃપા જે મળવી જોઈએ ને, કૃપા ન મળી એને. તો એની સામે વિભીષણ, સબરી, રાવણનો ભાઈ છે, લંકામાં રહેનારો છે, પણ એને પક્ષ કોનો રાખ્યો? રામનો રાખ્યો. હું કહેવા એ માગું છું બસ કે અત્યારે પણ સમય એવો આવી ગયો છે, ગમે તે માણસ ફ્રીડમ ઓફ સ્પીચ, ગમે તે માણસ ગમે તેવું બોલી શકે, ગમે તે માણસ ગમે તેના ઉપર ગમે તેવો આક્ષેપ કરી શકે. ફ્રીડમ ઓફ સ્પીચ જાણો છો ને તમે? રાયના દાણા હિમાલય જોડે અથડાશે. અત્યારનો સમય છે સત્યનો પક્ષ રાખીએ. કદાચ આપણે સત્ય ન સમજી શકીએ તો વિદુરજીની જે નીતિ આપી એ રીતે કે આપણને ખબર ન પડે આમાં સાચું શું ખોટું શું, તો દૂર થઈ જઈએ. પણ અસત્યને જો ટેકો આપ્યો, સમજો છો ને, કાલ મેં વાત કરી હતી ને કે ખોટું કરનાર કરતા પણ ખોટું કામ કરીને પ્રોત્સાહન જે આપે છે ને, એ વધારે દંડનીય છે ભગવાનના મતે. અને અત્યારની દુનિયામાં શું થઈ રહ્યું છે અજયભાઈ? આ આતંકવાદીઓ છે એને પોષણ આપનારો બહુ મોટો સમાજ છે, ધર્મના નામે, જાણો છો ને તમે? ધર્મના નામે આતંકવાદની પાછળ એને પોષણ કરનાર, એને પ્રમોટ કરનાર, એને પ્રમોશન આપનાર બહુ મોટો વર્ગ છે. ખોટું કરનાર એ દંડનીય છે જ, એના કરતા પણ વધારે દંડનીય ખોટું કરીને પ્રોત્સાહન જે આપે છે ને એ છે. પક્ષ સત્યનો જે રાખે છે એની સત્ય રક્ષા કરે છે, અને અસત્યનો જે પક્ષ રાખે છે એનો વિનાશ અસત્ય કરે છે. ખલહ સ્વપાપેન વિહિંસિતઃ ખલુ સાધુ સમત્વેન મદ ભયાદ વિમુચ્યતે. આપણે શું કરીએ છીએ એના કરતા પણ આપણે કોની સાથે રહીને કરીએ છીએ મહત્વનું છે, બહુ મહત્વનું છે.
આપણે આ છેલ્લા કેટલા દિવસોથી સાંભળીએ છીએ, અજયભાઈ, સાધુઓ ભગવાનને મારી નાખવા મહેનત કરે અને રાજાઓ ભગવાનને બચાવવા મહેનત કરે. હવે આમ લોકની દ્રષ્ટિએ ધર્મ વધારે કોણ પાળતા હશે? કોણ પાળતા હશે? પૂજા વધારે કોણ કરતા હશે? માળા વધારે કોણ કરતા હશે? સાધુ કરતા હશે ને. પણ જગન્નાથપુરીમાં 10,000 બાવા ખલાસ થઈ ગયા. આ સુંદરરાજ તીર્થમાં 2,000 બાવા ખલાસ થઈ ગયા. કપડાં પહેરવાથી કોઈ સાધુ થતું નથી. ખાલી હાથમાં માળા લીધી, મુખમે રામ 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 કરવાથી સાધુ થતું નથી. સત્ય કોઈ ભગવાન મળે, ભગવાનના ભક્ત મળે, ભગવાનના સંત મળે, એની સેવા કરી લઈએ, રાજી કરી લઈએ, કરવા જેવું છે, કદાચ ન કરી શકીએ તો એને કુરાજી કરીએ, એનો દ્રોહ કરીએ, અગ્નિમાં હાથ નાખ્યો તો કદાચ આપણે સલામત રહી શકશું. પણ કોઈ સંત કે ભક્તનો જો અજાણે પણ જો દ્રોહ થયો ને તો એનું ફળ ભોગવવું પડશે, ભોગવવું પડશે ને. માટે વચનામૃતમાં મહારાજ શું કહે છે જો, શ્રીજી મહારાજનું તો સ્પષ્ટ કહેવું છે, નિયમ, નિશ્ચય અને પક્ષ આ ત્રણ જેમાં છે એ ભગવાનનો પરિપક્વ ભક્ત છે, પાક્કો ભક્ત છે. મધ્યનું વચનામૃત 60મું, એમાં પક્ષની ઘણી બધી વાત કરી છે, 2-4 વાત વાંચું છું આજે ખબર પડે. આપણા શિકાગોના હરિભક્ત યોગેશ ભગત, અજયભાઈ, બહુ જાણવા જેવી, આજે અમેરિકામાં વારંવાર દરરોજ નવા નવા સાધુ વિશેની જુદી જુદી લોકો વાતો કરે છે, કોઈ સારી પણ કરે, કોઈ ખરાબ પણ કરે છે, અને નેગેટિવ વાતો કરનારા જાજા છે. શિકાગોના આપણા યોગેશ ભગત, એમની પાસે કોઈ એને વાત કરવા લાગ્યા, પેલા સ્વામી તો આમ છે, બીજાએ વાત કરી, પેલા સ્વામી તો આમ છે. યોગેશભાઈ કીધું, વેઇટ વેઇટ વેઇટ, ઉભા રહો ઉભા રહો, મારી પાસે ટાઈમ થોડો છે, આવું તો ઘણું બધું હશે, પણ તમારી પાસે કોઈ સ્વામીની કોઈ સારી વાત છે એ મને કરો. કેટલો સચોટ જવાબ જોયું, તમારી પાસે કોઈ સ્વામીની સારી વાત છે એ મને કરો. કાલે મેં કહ્યું હતું ને, ઇવલ ઇઝ ગેટિંગ ક્લોઝર ડે બાય ડે, દરરોજ માણસથી નજીક. સતયુગની વાત, ત્રેતાયુગની વાત, દ્વાપરયુગની વાત આપણે કરી જ ને કાલે. તુહી પાંડવ, તુહી કૌરવ, તુહી રાવણ, તુહી રામ, તુહી પાંડવ કળિયુગમાં, દ્વાપરયુગની વાત નથી, તુહી પાંડવ, તુહી કૌરવ, તુહી રાવણ, તુહી રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ. આ હૃદયના કુરુક્ષેત્રના મેદાનમાં ઘડી ઘડીએ એક સંઘર્ષ ચાલી રહ્યો છે. થોડી વાર માણસ રાવણનો રોલ, થોડી વાર માણસ રામનો રોલ, ક્યારેક ક્યારેક માણસના હૃદયમાં બેઠેલો રાવણ એટલો બધો હાવી બની જાય કે પોતાની અંદર પડેલા રામને મારી નાખે. એને ખબર છે આ ખોટું છે, એને ખબર છે આ સાચું છે. દુર્યોધન મહાભારતમાં બોલે છે, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, મને ખબર પડે છે કે આ સાચું છે પણ હું કરી નથી શકતો. જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ, મને એ પણ ખબર પડે છે આ ખોટું છે પણ હું છોડી નથી શકતો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને ગીતામાં એ જ વાત કરે, અનિચ્છન્નપી વાર્ષ્ણેય, હે વાર્ષ્ણેય, હે વૃષ્ણિકુલ ભૂષણ, ભગવાનને કહે છે, અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાત ઇવ નિયોજિત, ઈચ્છા નથી, કરવું નથી, છતાં અમુક કામ થઈ જાય છે, આવું કેમ? સમજો છો ને તમે? એટલા માટે હૈયાના કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ, હૃદયમાં યુદ્ધ ચાલી રહ્યું છે, મહાયુદ્ધ. રામ અને રાવણ અંદર જ બેઠા છે, પાંડવ અને કૌરવ અંદર જ બેઠા છે. બીજાના દોષને આપણે જોવાના નથી, પણ આપણાથી એવી ભૂલ ક્યારેય ન જ થવી જોઈએ કે આપણે અસત્યને ટેકો આપીએ. આપણાથી એવી ભૂલ તો ક્યારેય ન જ થવી જોઈએ, અસત્ય હોય, આપણે આંખેથી જોતા હોઈએ, છતાં આપણો નજીકનો સંબંધી હોય, આપણી થોડી પ્રશંસા કરનારો હોય, આપણને થોડા દાન ભેટ આપનારો હોય, અને આપણે એની એની વાત સામે, એના પાપ સામે આંખ આડા કાન કરી લઈએ, ચાલે? જાણે છે અને છતાં એને પ્રોત્સાહન આપે છે ને, એ ભગવાનના મતે વધારે ગુનેગાર છે. પક્ષનો અર્થ આ છે, સત્યને સમજી. કેટલું સરસ લખ્યું, ઇવિલ ઇઝ ગેટિંગ ક્લોઝર ડે બાય ડે, ઇન કલયુગ ઇવિલ ઇઝ વિથિન અસ, થિંક, આઈડેન્ટિફાય એન્ડ ફાઇટ વિથ ધ ઇવિલ ધેટ રિસાઇડ વિથિન અસ. વિચારો આપણામાં ક્યાં ખોટું છે, આઈડેન્ટિફાય એને ઓળખો અને એની સાથે લડો બસ.
તું હી પાંડવ, તું હી કૌરવ, તું હી રાવણ, તું હી રામ, અહિયાના કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે વચનામૃતમાં, જુઓ, બ્રહ્મ હત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. ભગવાનના ભક્તનો કોઈ પક્ષ રાખે એનો આટલો મોટો પ્રતાપ છે. મને યાદ છે, એક ઘટના કહી દઉં. એકવાર મુંબઈમાં ઘણા વર્ષો પહેલા, એટલે ઘણા 92-93 ની વાત, કારણ કે આ પહેલેથી જ ચાલે છે સમય આવો. અયોધ્યામાં પણ એક કૈકેયી હતી, તો લંકામાં પણ એક વિભીષણ હતો. રાક્ષસની નગરી લંકા, ત્યાં પણ કોણ હતો? વિભીષણ હતો. કેવો વિભીષણ! અને આ બાજુ અયોધ્યા કેવી? તો અયોધ્યામાં પણ એક કોણ હતી? મંથરા હતી. એક કૈકેયી હતી, હતી કે નહીં? એમ સારા માણસો જ્યારે અભિમાનથી ફૂલાઈ જાય, હું સારો જ છું, હું ખોટું કરું જ નહીં, હું જે કરું એ સાચું જ હોય, એના અભિમાનમાં ને અભિમાનમાં ક્યારેક દીવાના પ્રકાશની સાથે જેમ પેલી મેષ નીકળે ને, પ્રકાશ દેખાય મેષ ન દેખાય, એમ સદગુણોના અભિમાનની પાછળ છુપાયેલો અહંકાર એ ક્યારેક ક્યારેક સદગુણોનો જ નહીં પોતાની જાતનો પણ વિનાશ કરે છે. એટલા માટે બહુ સાવધાન રહેવાની જરૂર છે. બહુ વર્ષો પહેલા મુંબઈમાં એક ઘટના ઘટેલી. આવી રીતે સાધુ ઉપર આક્ષેપો થાય, ધર્મ ઉપર આક્ષેપો થાય, ત્યારે બહુ સારા લોકનાયક એક નેતા, એક દેશભક્ત, એણે જાહેરમાં નિવેદન આપેલું. જાણવા જેવું છે આ નિવેદન. હું એટલા માટે કહું છું કે સત્ય જો ન સમજાય ને, એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, ઊંડી અંધારી ગુફામાં પડેલું નાનો એવું રત્ન હીરો એને કેવી રીતે શોધી શકાય? ઊંડી ગુફા, અંધારી ગુફા, એમાં પડેલું પાછું નાનું રત્ન, એમાં સત્ય એટલું ઊંડું. એટલા માટે એક જ માર્ગ, મહાજનો એન ગતઃ સપંથઃ. શાસ્ત્રનો અભ્યાસ, સત્પુરુષનો સંગ, અને એનાથી જે સમજીએ એ માર્ગે ચાલીએમાં કલ્યાણ છે. આજે પણ તમે જુઓ, આપણને ધોળા દિવસે દેખાય, આમાં તમે જુઓ છો ને, સાધુઓ મહારાજને પથરા મારે છે, રાજાઓ ભગવાનની પૂજા કરે છે. માળા કરનારા, તપ કરનારા, ત્યાગ અને વૈરાગ્યનું આડંબર કરનારા સાધુઓ નીલકંઠ વર્ણીને મારી નાખવા તૈયાર થાય છે, અને એની સામે ભોગ વિલાસમાં ડૂબેલા રાજાઓ નીલકંઠને જોઈને આ કોઈ યોગી છે, તપસ્વી છે, આના આશીર્વાદ લઈ લઈએ, આને રાજી કરી લઈએ તો આપણું કામ થઈ જાય. આપણા દેશનું પતન આ કારણથી થયું છે. તમે અત્યારે પણ જુઓ, વાત કથાનો પ્રસંગ છે એટલે નહીં, પણ સત્યને સમજાવવા માટે કેવી પડે. આજે આપણા દેશમાં આઝાદ થયા પછી 60 વર્ષ સુધી કેવી સ્થિતિ હતી, કેવી પોઝિશન હતી દેશનું રાજકારણ, આપણે બહુ ચર્ચા નથી કરવી. કેટલું ગંદુ રાજકારણ, વોટ બેંક પોલિસી કેવી હતી, અનામતના નામે કેવો પક્ષપાત, પ્રજામાં કેવો કેવો અથડાવ થતો હતો તમે જોતા હતા ને પ્રજામાં. ભગવાનની કૃપાથી માનો, મોટા સાધુઓના આશીર્વાદથી માનો, એ કેવો દેવદૂત રાજપુરુષ નરેન્દ્રભાઈ મોદી અત્યારે આવ્યા છે. કોઈક એને જે માને છે કે આ હિન્દુત્વવાદી છે કે આ વાદી છે, એ વસ્તુ જુદી છે, પણ એ આવ્યો, એના સુશાસનમાં શાંતિ. ગુજરાતમાં તમે જુઓ, અમે તો ગુજરાતમાં હતા, 12 વર્ષમાં કર્ફ્યુ નહીં, ક્યારેય ધમાલ નહીં, બધા જ લોકો, હિન્દુઓ શું, મુસ્લિમો શું, એમાં રહેનારા દમા, ગુજરાતની અંદર બધી જ કોમો હતી ને, બધા શાંતિથી રહેતા હતા. અત્યારે દેશમાં છે, કામ સારું કરે છે, પણ હિન્દુત્વને વળગેલી સંસ્થાઓ જ એનો વિરોધ કેવો કરે તમે સાંભળો ને. આપણને એમ થાય, બસ એક પોતાના તુચ્છ સ્વાર્થને લીધે, કઈ કઈ જે ભૂલ કરી, પોતાના દીકરાના સ્વાર્થને લીધે જાણતી હોવા છતાં રામને વનમાં મોકલી દીધા. આ કઈ કઈની ભૂલ, આ મંથરાની ભૂલ હજી એટલી બધી રિપીટ થઈ રહી છે ને, દેખાય છે આપણને ધોળા દિવસે. સાચું છે, સારું છે, છતાં પણ હા નથી પાડી શકતા. એટલે ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, પક્ષપાતે કરીને જેવું ભૂંડું થાય છે એવું બીજા કોઈ કારણથી ભૂંડું નથી થતું. હા, પક્ષ
સત્યને ઓળખીને એનો રાખીએ. કદાચ આપણે સત્યને ઓળખી ન શકીએ તો અસત્યનો પક્ષ ન જ આપીએ, આટલું તો જીવનમાં નક્કી કરીએ. મહારાજ વચનામૃતમાં થોડા મહારાજના પ્રસાદીના શબ્દો, મધ્યનું પાંચમું, નારદ સંકાદિકે ભગવાનનો અને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. મધ્યનું સાઠમું, એની એક વાત નાની, પોતાની સારપ રાખ્યા સારું ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે, કોઈ ઘસાતું બોલે તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. કેમ આપણે બેસી શકીએ, કેમ આપણે ત્યાં બેસીને સાંભળી શકીએ રાવણની સભામાં એક માણસ ઊભો થઈ જાય, ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. રાવણની સભામાં પણ આટલી ઈમાનદારી હતી, એક ગીધ જેવું અધમ હલકું માંસાહારી પ્રાણી, એણે પણ હિંમત કરી રાવણની સામે થવા માટે કે ભાઈ તું આ ખોટું કરી રહ્યો છે. જુઓ છો ને તમે, જેવો સગાવાલા હોય મા બાપ હોય તેનો પક્ષ રહે એવો ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો. અરે ભગવાનના ભક્તનો પક્ષ રાખતા આબરૂ વધો અથવા ઘટો, માન થાવો કે અપમાન થાવો, દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો જ નહીં. મહારાજના શબ્દો તમે જુઓ. માટે ભગવાન શ્રીહરિ નીલકંઠ પ્રભુ ખૂબ સરસ વાત કરે છે રાજાને, હે રાજન તમે ધર્મનો પક્ષ રાખ્યો, ધર્મની રક્ષા કરી, હવે ધર્મ જ તમારી રક્ષા કરશે. તમારા મનમાં ક્ષોભ છે કાઢી નાખો. શરીરનું સુખ તો સ્વપ્ન સમાન છે, ભગવાનના ચરણોનું સુખ અખંડ રહેવાનું છે, જેનો ક્યારેય નાશ થાય નહીં એવું પુષ્કળ અને મહાન સુખ એ તમને મળવાનું છે, કારણ કે તમે ભગવાનનો પક્ષ રાખ્યો છે. માટે ભગવાન પોતે જ તમારી રક્ષા કરશે, કૃપા કરીને પોતાનું સુખ તમને આપશે. શ્રીહરિએ રાજાને આવું વરદાન કહ્યું. ચાલતા થયા ત્યારે સમસ્ત નગરના લોકોએ પણ ઘણા જ ભાવથી શ્રીહરિની પૂજા કરી. આ રીતે અનેક પુરોમાં ફરતા શ્રીહરિ મલિયાચલમાં આવ્યા. તે પર્વતની શોભા જોઈને શ્રીહરિ મનમાં અપાર પ્રસન્ન થયા. જેને મલિયાગર ચંદન કહેવાય છે તેના અનેક પ્રકારના વૃક્ષ ત્યાં હતા. ત્યાં તે ચંદન વૃક્ષના વન એટલા બધા ઘાટા છવાયેલા હતા કે તેની શોભાનું વર્ણન કરી શકાતું નથી. મલિયાગીરી ચંદન, આપણા શાસ્ત્રમાં લખ્યું એનું વર્ણન, ચંદન છે એના ઘણા પ્રકારો છે. આ મલિયાગીરી ચંદન એવું છે, ઉકળતું તેલ હોય એમાં પણ એ ચંદનનો ટુકડો જો નાખવામાં આવે ને તો એ ઉકળતું તેલ એને પણ એકદમ ઠંડુ કરી નાખે, આટલી શીતળતા આ ચંદનના ટુકડામાં હોય. એટલા માટે રાજા મહારાજાઓ માટે એ ચંદન વપરાતું, એમાં સુગંધ પણ એટલી બધી, એમાં શીતળતા પણ એટલી બધી. મહારાજા જંગલમાંથી પસાર થયા, દક્ષિણ ભારતની આ ઘટના છે. આજે પણ એ બાજુ ચંદનના વૃક્ષો પુષ્કળ સંખ્યામાં છે, એટલા માટે ચંદનનો મોટો ચોર ઇન્ડિયાની ઘટના, વીરપ્પન, ચંદન અને હાથીદાંત, બરાબર. આજે પણ ચંદનના ખૂબ સારા ઝાડ છે, પણ મલિયાગીરી ચંદન હશે જ, પણ કઈ જગ્યાએ એક્ઝેક્ટ છે હજી લોકેશન મળતું, પણ વાત સાચી છે. આ શાસ્ત્રમાં લખેલી વાત આવે અજયભાઈ ત્યારે કોઈને સમજાય ન સમજાય, પણ આ આજે પણ સત્ય છે. આજે પણ આવી આવી આ પૃથ્વી ઉપર ઔષધિઓ, એવી એવી વનસ્પતિઓ છે, આપણને એનો પરિચય નથી, આપણને એનો પરિચય નથી. મેં કથામાં બે ચાર વાર હિમાલયની વાત કરી છે ને, તે વૃક્ષ એવા સુગંધી હતા, મોટા મોટા સાપ તેના થડને વીટાઈને રહેલા હતા. તે બધાને જોતા જોતા શ્રીહરિ મલિયાચલના વનમાં 5 દિવસ રહ્યા, ત્યાંથી સાક્ષી ગોપાલના દર્શન કર્યા અને તે બધા વનની શોભા જોઈ લીધી. શ્રીહરિએ જે જે વૃક્ષને અને વનને દેખ્યા હતા તે બધાને મોક્ષ ભાગી કર્યા, કારણ કે જો મોક્ષ ભાગી ન હોય તો તેને શ્રીહરિએ જોયા ન હોય. અને જેને શ્રીહરિએ નથી જોયા તેનું જીવન અલેખે જાણવું, એટલે કે નકામું જાણવું. તે અલેખ જીવનવાળા સમાન કોઈ પાપી નથી, કેમ જે ભગવાન પ્રગટ્યા છે છતાં તેનો યોગ થયો નહીં, અથવા તો ભગવાનના ભક્તોનો સંબંધ જેને થાય તેના કર્મના બંધન છૂટી જાય છે.
હવે વાત સાંભળજો, ખૂબ સરસ વાત આવે છે. પહેલી વાત, ભગવાને જેને જોયો નથી અથવા જેણે ભગવાનને જોયા નથી એનું જીવન નકામું છે. જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહિ ભવન સમાના. જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહિ ભવન સમાના. જેણે કાનથી ભગવાનની કથા સાંભળી નથી એના કાન એ સર્પને રહેવાના દર છે. જગતના શબ્દો સર્પના ઝેર કરતા પણ વધારે કાતિલ હોય છે, જીવનું બગાડનારા હોય છે. એટલે તો ગુણાત્યાનંદ સ્વામી કહે, જેવો શબ્દ જીવ સાંભળે એવો થાય. જગતના શબ્દ સર્પના ઝેર કરતા પણ વધારે કાતિલ હોય છે. એ જ જેણે સાંભળ્યા છે પણ આવા કથાના શબ્દો નથી સાંભળ્યા તો એના કાન એ કાન નથી. જેણે આંખથી ભગવાન અને સંતના દર્શન નથી કર્યા એનું જીવન નકામું છે. અથવા તો ભગવાનના ભક્તોનો સંબંધ જેને થાય તેના કર્મના બંધન છૂટી જાય, તેમજ શ્રીહરિએ સ્થાપન કરેલી મૂર્તિઓનો સંબંધ જે સંબંધમાં જે આવે તેના બધા કર્મનો નાશ થાય છે અને તે ફરીને લખ 84માં જતો નથી. શ્રીહરિએ જે ધર્મવંશીઓને પોતાની ગાદી ઉપર બેસાડ્યા છે તેમનો જેને જેને સંબંધ થશે તે બધા ભાગ્યશાળી કહેવાશે. આચાર્ય મહારાજ, તેના અનંત જન્મના પાપનો અંત આવશે, તેનો પણ મોક્ષ તરત થશે. તે રીતે જ શ્રીહરિના સંતોને પણ મોક્ષરૂપ પરમપદ મેળવવાનું સ્થાન જાણવું. આ રીતે પાંચ પ્રકારના સંબંધ મેં કહ્યા છે. આ પાંચમાંથી એકાદ પણ સંબંધ જો થાય એના કર્મના બંધન તૂટી જાય, અનંત જન્મના જે પાપ વળગ્યા છે એ ધોવાય અને શુદ્ધ થાય અને એ જીવ મોક્ષ ભાગી એટલે કે મોક્ષનો અધિકારી બને. કોણ? આ પાંચ પ્રકારના સંબંધ જેને ભગવાનનો સંબંધ થાય એને કેન પ્રકારે, આંખ દ્વારા, કાન દ્વારા, જીભ દ્વારા. અત્યારે આપણે મહારાજની વાતો કરીએ છીએ એ જીભથી મહારાજનો સંબંધ છે. તમે બધા કેટલે દૂર દૂર બેઠા બેઠા વાતો સાંભળો છો, કાનથી સંબંધ છે. ભગવાનનો સંબંધ, બીજો ભગવાનના ભક્તનો સંબંધ. તમે કોઈ પણ શાસ્ત્ર જુઓ, કોઈ પણ શાસ્ત્ર, આપણા ઉપનિષદો એટલે કે વેદો જુઓ, દુનિયાના જૂનામાં જૂના આ શાસ્ત્રો, પુરાણો જુઓ, સંસ્કૃતના શાસ્ત્રો જુઓ, ગુજરાતીના શાસ્ત્રો જુઓ, કલ્યાણનો માર્ગ આટલો જ છે. મોક્ષના દાતા તો ભગવાન અને ભગવાનના સાધુ બે જ છે. વચનામૃત વડતાલનું 10મું કલ્યાણના ઉપાયનું વચનામૃત. મહારાજ કહે છે, સાધુ રૂપે અથવા રાજા રૂપે ભગવાન પ્રગટ થાય એનો જેને યોગ થાય તેનું કલ્યાણ થાય. પછી મહારાજ એમ બોલ્યા, સાધુ રૂપે કે રાજા રૂપે મહારાજ પ્રગટ થાય, ભગવાન પ્રગટ થાય એનો સંબંધ તો કેટલાને થાય. એ ભગવાનને મળેલા જે હોય એવા સંત અને ભક્ત એનો જેને સંબંધ થાય તેનું પણ કલ્યાણ થાય. વચનામૃતમાં મહારાજે કહ્યું, કલ્યાણ નિર્ણય નામનો ગ્રંથ એમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ આ જ વાત કરી. પાંચ સંબંધ બતાવ્યા, એક ભગવાનનો સંબંધ, એક ભગવાનના ભક્તનો સંબંધ, ત્રીજી મૂર્તિઓનો સંબંધ, ચોથો આચાર્યશ્રીનો સંબંધ અને પાંચમો ભગવાનના એકાંતિક સંતનો સંબંધ. આ પાંચમાંથી એક પણ સંબંધ જેને થયો તેના કર્મના બંધન તૂટે છે, અનંત જન્મના પાપ એ ધોવાય છે અને મોક્ષ ભાગી બને છે. ભગવાનનો સંબંધ એટલે મેં તમને વાત કરી. જેમ કે અત્યારે હરિભક્તો કોઈ જ્યોર્જિયામાં બેઠા છે, કથા સાંભળે છે, કોઈ સ્ટોરમાં બેઠા છે, કથા સાંભળે છે, તો એ કથા સાંભળે છે, મહિમાથી સાંભળે છે, સ્ટોરમાં છે, કોઈ લિકર સ્ટોરમાં હશે, હા, કથા સાંભળતા સાંભળતા અમુક ત્યાં બેઠા બેઠા સાંભળે છે. એવા સ્ટોરમાં બેસીને સાંભળતા હશે, કંપનીમાં બેઠા બેઠા સાંભળતા હશે, કાર ચલાવતા ચલાવતા, તો એ ભગવાનનો સંબંધ છે, પ્રેમથી મહિમાથી જેણે કથાનું શ્રવણ કર્યું. બીજું ભગવાનના ભક્તનો સંબંધ, એટલે કે ભગવાન જેને મળ્યા છે એવા ભગવાનના ભક્ત એની સાથે હેત થાય, એની વાત માને, એમાં એને ભાવ થાય, એ ભગવાનના ભક્તનો સંબંધ. ઘણી બધી કથાઓ તમે જાણો છો, કારિયાણી ગામના અતિ સુખી અને અતિ સારા ભગવાનના ભક્ત વેરાભાઈ, વીરાભાઈ,
ભગત બેઠા હશે નદીના કિનારે નાવા માટે, ઉઘાડું શરીર, ભગવાનના એકાંતિક ભક્ત. એમાં એક ગરીબ પાપી માણસ ત્યાંથી નીકળ્યો. એને એમ થયું, આખી જિંદગી આપણે તો સારા કર્મ કર્યા નથી, પણ આ ભગતે કેટલા સારા કર્મ કર્યા, ગયા જન્મે કર્યા હશે એટલે આ જન્મે પણ ખૂબ સારું એને ફળ મળ્યું છે, આ જન્મે પણ ખૂબ સારું ભગવાનનું ભજન તપ વગેરે કરે છે. ઘણાના સારા કામ જોઈને આપણને એમ થાય, ખબર છે, ભાવ થાય કે ના થાય. આ કથા સાંભળનારા ઘણા હરિભક્તો બહુ રાજી થયા કે સ્વામી અમે તો નથી આવી શકતા, પણ આ બે દાદા કેટલા ભાગ્યશાળી કે સ્વામી સાથે રહેવા મળે. ગઈકાલે આપણા મંદિરમાં અજયભાઈ ઇન્ડિયા નારગુરુકુલથી સંતો આવેલા, એટલા બધા બે દાદા ઉપર રાજી થઈ ગયા. હે દાદા, અને પેલા નાના બાલુડા બાળકો ઉપર સંતો આવે, રાજી રાજી થઈ જાય કે અમેરિકામાં દિવસે એક જોવા ન મળે, આ તો 18 જણા ભેગા થયા છે. આજે આપણા ગુરુકુલમાં હૈદરાબાદ ગુરુકુલથી ખૂબ જ સંપ્રદાયના વરિષ્ઠ દેવપ્રસાદ સ્વામી વગેરે સંતો આવ્યા, એ પણ એટલા બધા રાજી થયા. કોના ઉપર? દાદાઓ ઉપર. કેમ? સમજ્યા ને તમે? દૂર બેઠેલા હરિભક્તોને એમ થાય કે આપણે તો બેસી નથી શકતા, પણ આ દાદા સામે બેસે, આખો દિવસ મંદિરમાં રોકાય છે. બે મિનિટમાં. ઓકે, મન કર્મ વચને કરીને આ ભક્ત કેટલા સારા છે, કેવી સારી સેવા કરે છે, સાધુનો કેવો સારો સમાગમ કરે છે, સાધુની સાથે રહેવાનું કેટલું મોટું એને ભાગ્ય મળ્યું. આ ભક્તનો સંબંધ, મૂર્તિનો સંબંધ. આપણા પિયુડા ઘનશ્યામ મહારાજ કાલે નારથી સુખદેવ સ્વામી વગેરે સંતો હતા, વાત કરતા હતા કે તમારા શ્યામ સ્વામી દરરોજ મહારાજના દર્શન મોકલે છે ને ઇન્ડિયા, એટલે ફોનમાં દર્શન આવે ને એમ ઘણી વાર થતું, કેવા મહારાજ લાગે, કેવા મહારાજ લાગે, પણ આજે રૂબરૂ મહારાજના દર્શન કર્યા, આ હા હા હા. મૂર્તિનો સંબંધ, આચાર્યશ્રીનો સંબંધ. વડતાલની ગાદી ઉપર બિરાજમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તમે બધા જાણો છો, એ ભગવાનની ગાદી છે, એ ભગવાનનું પોતાનું કરેલું બંધારણ છે કે આ ગાદી એના ઉપર જે બેસે એ અમારું પોતાનું સ્વરૂપ છે, એને અમારી જેમ માનજો, સેવા કરજો, પૂજા કરજો. એ આચાર્ય મહારાજનો જેને સંબંધ થયો, એમાં ભાવ થયો, એના યોગમાં આવ્યા, એનો ગુણ લીધો. આજે તો કળિયુગ તો જુઓ, કળિયુગ તો જુઓ. આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીને સારા નામથી ન બોલાવનારા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીનું બહુ મોટું ટોળું થતું જાય છે. તમે એક્ટરને નામથી બોલાવો, અમિતાભ બચ્ચનનું નામ સારી રીતે લેશે, થિયેટરમાં સારી રીતે જે આવશે, હોટલમાં સારી રીતે જે આવશે, જે ભગવાનની ગાદી ઉપર બેઠા છે એના માટે એક આદરણીય સારો શબ્દ ન બોલી શકે, કેવી રીતે ધર્મ કહેવાય? એટલા માટે કહું છું, પિતામહ ભીષ્મને પણ 6 મહિના બાણની પથારી મળી છે. સમજી શકો તો સત્યને પકડી લો, ન સમજી શકો તો કંઈ વાંધો નહીં, પણ અસત્યને જો પકડ્યું ને, સમજો છો ને, અગ્નિમાં જો હાથ નાખ્યો જાણે કે અજાણે તો શું થશે? કરંટનો લાઈવ વાયર જતો હોય, અજાણે અજ્ઞાનથી પણ તમે પકડશો, શું થશે? વિનાશ જ, બીજો કોઈ માર્ગ નથી. ભગવાનની ગાદી ઉપર બેઠા છે, આચાર્યના સ્થાને છે, માનનારા ન માનનારા તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો સારી જ ભાષાથી, સભ્ય ભાષાથી જ એના માટે શબ્દો વાપરે છે, એને આદર આપે છે, બરાબર? તો આપણાથી થાય તો આદર આપીએ, ન થાય તો દૂર રહીએ, પણ ગમે તેવા શબ્દો, ગમે તેવા આક્ષેપો, ગમે તેવી ભાષામાં એના માટે શબ્દો બોલવા, કળિયુગ છે, મેં કીધું ને, એટલા માટે સાવધાન થઈએ. અને પાંચમો, સાધુનો સંબંધ. કેસે આ સંત તો બહુ સારા રે ખરા, કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે તે તો
બ્રહ્મ મોલે વાસ લેશે રે, આ પાંચ સંબંધ જેને થાય એના કર્મના બંધન કપાઈ જાય, અનંત જન્મના પાપ એના ધોવાઈ જાય. મેં વાત કરી હતી ને ગુણાત્યાનંદ સ્વામી વગેરે સંતો નીકળ્યા, રોડ ઉપરથી નીકળ્યા જૂનાગઢમાં, સંતો ભિક્ષા માટે ગયા છે નીકળ્યા. જૂનાગઢમાં મસ્જિદવાળો રસ્તો કહેવાય છે, ત્યાંથી સંતો નીકળી ગયા. મસ્જિદમાં નમાઝ કરી એક પાક બિરાદર મુસ્લિમ આદર્શ માણસ એ નીકળ્યો છે. ક્યારેય પણ કોઈ એકાદ વ્યક્તિને લીધે આખા સમાજને આપણે ચિત્રિત ન કરાય. મેં કીધું ને લંકામાં પણ એકાદ વિભીષણ હતો, તો અયોધ્યામાં પણ એકાદ મંથરા એકાદ કઈ કઈ બેઠી હતી. કોઈ કુળને, કોઈ આખા પરિવારને, કોઈ આખા સમાજને ક્યારેક કલંકિત આપણે ન કરવો જોઈએ. દરેક જગ્યાએ કોઈક સારો હોય જ છે. બસ સમજાય કે આ સાચો છે સારો છે એને ટેકો આપો. પણ જ્યારે વિરોધ કરવાની વાત આવે, નેગેટિવ દિશામાં ચાલવાની વાત આવે, બરાબર અપભ્રંશ કે અપશબ્દ ઉચ્ચારવાની વાત આવે, ત્યારે દૂર થઈએ. વચનામૃતમાં શ્રીજી મહારાજ કેટલા વિવેકને બતાવે છે. કેવો વિવેક! અમે કહેતા હોઈએ અહીંયા બેસો, અને એ સમયમાં ત્યાં બેસવે કરીને જો સ્ત્રીઓ દેખાતી હોય તો શ્રીજી મહારાજ એમ કહે, અમે કહેતા હોય તો પણ ન માનવું. અરે અમે કચવાઈએ તો સારી પેઠે અમને કચવાવા દેજો, અમારી વાત પણ ન માનતા. દુનિયામાં આવો કોઈ ભગવાન જ નથી થયો, આમ કેનાર થયો છે. અરે આપણા સંપ્રદાયના આચાર્ય મહારાજ, એમને નડિયાદમાં પધરામણીએ જવાનું, પધરામણીમાં જવાનું થયું. નાની રૂમ સંતોને સાથે લઈ ગયેલા, પધરામણીમાં બેઠા સંતો બાજુમાં, અને સામે બાજુમાં બહેનો બેઠા હતા. એટલે પેલા સંતો ત્યાંથી ઊભા થયા. મહારાજ કે નહીં નહીં બેસો, અમે કહીએ છીએ. અને પેલા સાધુએ કહી દીધું, તમારા બાપે ઘૂમતા કઢાવ્યા અને તમે બાયોની સામે બેસાડો છો, અમને શરમ નથી આવતી? નહીં બેઠા, જતા રહ્યા. અરે અમેરિકાનો દાખલો, સત્ય દાખલો કહું, સત્ય દાખલો. હું એટલા માટે કહું છું કે જ્યારે ભગવાનની આજ્ઞાનો વાત પ્રસંગ આવે, જ્યારે કોઈ અસત્યનો પ્રસંગ આવે, ત્યારે તો એનો ટેકો અપાય જ નહીં, એને સમર્થન અપાય જ નહીં. એ મસ્જિદવાળી ગલીમાંથી સંતો નીકળ્યા, એક પાક બિરાદરે જોયું. અમેરિકાનો દાખલો નથી, કેટલા દાખલા આપવા, બરાબર એકમાં સમજી જાઓ તમે, ટાઈમ થવાયો. સંતો નીકળી ગયા એટલે એમાં એક પવિત્ર માણસ, એને ગમી ગયું, આહા કેસે ફકીર, કેસે ઉનકે કપડે, કેસે ઉનકી ચાલ, ક્યા બાત હૈ. જે મળે ને, કેસે ફકીર, કેસે ઉનકી ચાલ, કંઈ કે સંતો નીચું જોઈને ચાલતા હતા, સમયણ સમયણ કરતા ચાલતા હતા, એમના કપડા એક સરખા હતા, કેસા નિર્મલ જીવન. એક એના મગજમાં કેસેટ ઉપડી ગઈ. તમે ક્યારેક કોઈક સારી વસ્તુ જોઈ હોય, કેસેટ ચાલુ થઈ ગઈ. જે મળે એક જ વાત કહે. એ વાત ફેલાતા ફેલાતા ગુણાત્યાનંદ સ્વામી સુધી આવી. એટલે એક હરિભગતે સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે ગઈકાલે કઈ મસ્જિદવાળી ગલીમાંથી નીકળ્યા હતા? સ્વામી કે હા. કેમ, શું થયું? સ્વામી, તમારા દર્શન કરી એક મુસ્લિમ બિરાદર, એના મનમાં એટલો બધો ભાવ થયો છે, એટલો બધો ભાવ. જે મળે બધાને એક જ વાત કરે છે, કેસે ફકીર, કેસે ઉનકે કપડે, કેસી ઉનકી નિરાલી ચાલ, કેસા નિર્મલ ઉનકા જીવન, આવી વાત કરે છે. ગુણાત્યાનંદ સ્વામી એટલા બધા રાજી થઈ ગયા. સ્વામી બોલ્યા, તો ભાઈ એનું કામ થઈ ગયું. હા, બસ એના જેટલા સંચિત કર્મ હશે, જેટલા એને જન્મ લેવાના હશે ને, એ બધા જન્મનું આને આ જન્મે હવે પૂરું થઈ ગયું. જોયું કેમ? સાધુનો સંબંધ. શું થયું, શું થયું દાદા? એ મસ્જિદ છોડીને કઈ જૂનાગઢના મંદિરમાં સાધુ નથી થવાનો, ત્યાં કઈ આશ્રિત નથી થયો, પણ સાધુનો ભાવ થયો. સમજો છો ને? અને જોડે રહેતો એનો અભાવ હોય તો દરરોજ રહેતો હોય જોડે, માથે પથરા નાખતો હોય તો એ સંબંધ કહેવાય? આ પાંચ દ્વારા મોક્ષપદ મળે છે. પ્રગટ ભગવાનના સંબંધનો આવો પ્રતાપ છે. એટલા માટે સત્સંગ કરવો જોઈએ, જેણે કરીને સમગ્ર પાપ ભસ્મ થઈ જાય છે. શ્રીહરિ મલિયાચલથી ચાલતા થયા, કિસ્કિંદાપુરમાં આવ્યા, પંપા સરોવરમાં સ્નાન કર્યું, ત્યારે મનમાં ઘણો આનંદ થયો. કેટલી સરસ વાત, પંપા સરોવર એટલે સબરી, તમે જાણો છો ને? આ કિસ્કિંદાપુર, પંપા સરોવર ગુરુજીની સાથે અમે બધા ગયા છે. આ તીર્થોમાં એટલા પવિત્ર મહારાજ ત્યાં ગયા, ત્યાં રહ્યા છે.
અક્ષરાધિપતિ સુખધામ શ્રી ઘનશ્યામ શ્રીહરિ ત્યાંથી અનેક જીવોનો ઉદ્ધાર કરવા ચાલ્યા. ચંદ્રભાગા નદીએ પહોંચ્યા, તેમાં સ્નાન કર્યું, ત્યાંથી પંઢરપુર પધાર્યા, વિઠ્ઠોબા શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા અને હૃદયના ઘણા જ હેતથી ત્યાં 2 માસ પર્યંત રહ્યા. હો માજા વિઠ્ઠલ વિઠ્ઠલ પાંડુરંગા, હો માજા વિઠ્ઠલ પાંડુરંગા. મહારાજ 2 મહિના સુધી નાચીને ત્યાં ધૂન કરતા. કાલે આપણે વિશેષ વાતો કરીશું. ગુરુજીની સાથે આ બધા તીર્થોમાં ગયા છીએ, તીર્થના દર્શન કર્યા છે, નીલકંઠ પ્રભુની યાત્રાઓ વાંચીએ છીએ, આજે પાછી કથામાં વાંચીએ છીએ. એમ લાગે કે મહારાજે કેટલી મોટી કૃપા કરી, કેટલી મોટી કૃપા કરી. આ પૃથ્વી ઉપર પધાર્યા, 2 દિવસ પહેલા હતું ને, ઉઘાડા પગે ફર્યા. કેમ? તીર્થોને મારા ચરણની રજનો સંબંધ થાય. જોયું? ઉઘાડા પગે ફર્યા, તપ કર્યું હિમાલયમાં જઈને. કેમ? કે હિમાલયમાં સાધુ સંતો યોગીઓ મહાત્માઓ રહે છે, એને મારા દર્શન થાય, એને સુખ આપવાને માટે પોતાના શરીરનું કષ્ટ પણ એને વિચાર્યું નહીં. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂર્વમાં શ્રીહરિ તીર્થયાત્રા કરતા કરતા પંઢરપુર આવ્યા, એ નામે 48મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.